દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. માંડલ પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળામાં 60 કૃતિઓ રજૂ કરાઈ. શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલ મેળામાં 120 વિદ્યાર્થીઓ ભાગ લીધો. અધિકારી, અન્ય શાળાના વિદ્યાર્થી, શિક્ષકો પણ ઉપસ્થિત. માંડલ ખાતે આવેલા પ્રાથમિક શાળામાં આજે તારીખ 20 રોજ ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 7 અને 8 વિદ્યાર્થીઓએ કેલિડોસ્કોપ, ધ્વનિ સેન્સર, થર્મોમીટર, વર્ષામાપન યંત્ર મોડલ, અનંત સુરંગ, જળ તત્વોનો નિયમ, ખેતીના ઓજારો, ઔષધીય વનસ્પતિઓના ઉપયોગ, સ્પિરિટ લેમ્પ, દીવા, અંકિત નળાકાર, તારની જાળી, ત્રિપાઈ, સ્ટેથોસ્કોપ, રાત દિવસ મોડલ, સૌરમંડળ, માનવ શરીર, કંકાલ તંત્ર, હોકા યંત્ર, દ્રષ્ટિ ભ્રમણ સહિતની કુલ 60 જેટલી વૈજ્ઞાનિક અને ગાણિતિક થીમો તૈયાર કરી હતી. આ પ્રદર્શન મેળામાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શાળાના આચાર્ય ભરતભાઈ દરજી, ગણિત વિજ્ઞાનના શિક્ષકો સહિતના લોકોએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો અને મહાનુભાવે દરેક કૃતિઓની બારીકીથી નિરીક્ષણ કર્યું હતું અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વિદ્યાર્થીઓ પાસે દરેક કૃતિઓનો ઉપયોગ વિશે માહિતી મેળવી હતી. વધુમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. આ ગણિત વિજ્ઞાન મેળાને નિહાળવા માટે કડવાસણ નવા ગામની શાળાઓમાંથી વિદ્યાર્થી, શિક્ષકો તેમજ નગરની ઉર્દુ શાળા સહિત અનેક શાળાના વિદ્યાર્થીઓએ કૃતિઓને નિહાળી હતી અને અંતમાં કૃતિઓ તૈયાર કરનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તરફથી ઇનામો વિતરણ કરાયા હતા અને આભાર પણ માનવામાં આવ્યો હતો.